આજનો આપણો ટોપિક છે જોઇન્સ ઇન એસક્યુએલ. સો મેં તમને એડવાન્સમાં કીધું હતું કે રિલેશનલ એલ્જેબ્રાની અંદર તમે જે વસ્તુ શીખશો તેને આપણે અડધા ચેપ્ટર પછી આપણે એસક્યુએલમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. સો જોઇન તમે રિલેશનલ એલ્જેબ્રામાં આપણે ક્યાંક ને ક્યાંક ડિસ્કસ કર્યું કે જોઇન શું છે, તો કે એનું બેઝિક આવે કાર્ટેશિયન પ્રોડક્ટ. કાર્ટેશિયન પ્રોડક્ટ શું કામ કરે, તો કે બે ટેબલને કમ્બાઈન કરે છે, જોઇન કરે છે. પછી તો કે પહેલા ટેબલની એક રોને બીજા ટેબલની બધી જ રો સાથે લિંક કરી દે, પછી બીજી રોને બધી રો સાથે, ત્રીજી રોને બધી રો સાથે. ટૂંકમાં એક ટેબલની દરેક રો બીજા ટેબલની દરેક રો સાથે લિંક થાય છે અને આપણને આઉટપુટમાં એટલું કોમ્બિનેશન જોવા મળે છે. પણ આપણે પછી ડિસ્કસ કરી હતું કે એ આઉટપુટમાં ઘણી બધી ઇન્ફોર્મેશન છે જે આપણા માટે મિનિંગલેસ છે, યુઝલેસ છે, વધારાની ઇન્ફોર્મેશન મળે છે. તો એના માટે આપણે ઇક્વાલિટી ચેક કરવું પડે, એટલે કે કાર્ટેશિયન પ્રોડક્ટની સાથે આપણે સિલેક્શન અને પ્રોજેક્શન ઓપરેશન વાપરવું પડે, બરાબર. એટલે સિલેક્શન ઓપરેશન વાપરીએ એટલે આપણે કન્ડિશન મૂકી શકીએ કે ભાઈ ઇક્વલ થાય જે ડેટા તે જ આપણને આઉટપુટમાં મળે, વધારાનો ડેટા લોસ થઈ જાય. અને પ્રોજેક્શન ઓપરેશનથી આપણે જે કોલમ બે વખત આપણને આઉટપુટમાં મળતી હોય તે એક જ વખત મળે, એટલે એટલું ઓપરેશન આપણે કરીએ એટલે આપણને આપણા કન્સિસ્ટન્ટ અને જોઈતા હોય તેવા વેલિડ ડેટા મળે. પછી આપણે એના પછી એવું ડિસ્કસ કર્યું હતું કે આ બધું ઓપરેશન તમને કોઈ એક વસ્તુ કરી આપે, તો આ ત્રણ જે તમે કામ કરો છો, બે ટેબલને કે રિલેશનને કમ્બાઈન કરો છો, પછી ઇક્વાલિટી ચેક કરો છો અને પ્રોજેક્શન એપ્લાય કરો છો, તો આ ત્રણેય તમને એકમાં કોઈ કરી આપે તો હા, એનું સોલ્યુશન છે નેચરલ જોઈન ઓપરેશન, કે જેમાં તમને આ બધું જ કામ કરી આપે છે. ડમરૂનો સિમ્બોલ યાદ હોય તો કાર્ટેશિયન પ્રોડક્ટ છે એ સિમ્બોલ ક્રોસ આવે એક્સ, અને નેચરલ જોઈન્ટનો સિમ્બોલ છે ડમરૂ જેવો આવે, બરાબર, કે જે આપણને કામ કરી આપતું હતું કાર્ટેશિયન પ્રોડક્ટના પ્રોબ્લેમને સોલ્વ કરી આપે. તો એટલો કન્સેપ્ટ તમને યાદ આવી જાય તો આપણે અહીંયા હવે આગળ વધીએ એસક્યુએલની અંદર. એસક્યુએલમાં જોઈન છે શું કામ કરે છે, તો એસક્યુએલ જોઈન ક્લોઝ ઇઝ યુઝ ટુ કમ્બાઈન રેકોર્ડ ફ્રોમ ટુ ઓર મોર ટેબલ્સ, કે બે અથવા એનાથી વધારે ટેબલને જોઈન કરવા માટે SQL જોઈનનો ઉપયોગ થાય છે. ઓકે, મલ્ટીપલ ટેબલ્સ કેન બી જોઈન્ડ યુઝિંગ કોલમ નેમ, કોમન કોલમ, જે કોલમ હોય છે તેનાથી જોઈન થાય છે. તો હમણાં જ આપણે ગયા લેક્ચરમાં શીખ્યા કે સેટ ઓપરેશન્સ, SQL સેટ ઓપરેશન, જેમાં ચાર ઓપરેશન આપણે જોયા, યુનિયન, યુનિયન ઓલ, માઇનસ અને ઇન્ટરસેક્ટ. બરાબર, તો એ પણ એ જ કામ કરતા હતા કે બે ટેબલને જોઈન કરતા હતા અને પછી કાં તો બધા રેકોર્ડ આપે ને કાં તો કોમન રેકોર્ડ આપે ને અથવા તો પહેલા ટેબલમાં હોય ને બીજામાં ના હોય એવો રેકોર્ડ આપે ને બધું જોઈ. તો તમારા મનમાં એવો ક્વેશ્ચન થવો જોઈએ કે સર તો પછી એ જોઈન કરે છે અને આ જોઈન ઓપરેશન પણ જોઈન કરે છે તો ફરક શું, બરાબર. તો ફરક અહીંયા છે કે સેટ ઓપરેશન છે એ રો ને કમ્બાઈન કરે છે, બરાબર, જ્યારે જોઈન ઓપરેશન છે એ કોલમને કમ્બાઈન કરી અને આઉટપુટ જનરેટ કરે છે, બરાબર. તમને ઓરેકલની અંદર સમજાવું વધારે આઈડિયા આવશે. બે ટેબલ છે મારી પાસે, પહેલું જોઈએ સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેસ્ટ વન, એક ટેબલ છે જે તમને આઉટપુટમાં જોવા મળશે. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેસ્ટ ટુ ટેબલ છે, ઓકે. આ બંને ટેબલ છે જે આપણે ગઈકાલે ઓલરેડી ટેબલ જોયેલા છે કે યુનિયન કરીએ તો શું આઉટપુટ આવે, યુનિયન ઓલમાં ડુપ્લિકેટ કન્ઝ્યુમ થાય અને ઇન્ટરસેક્શનમાં જે કોમન હોય તે આવે, માઇનસમાં જે એક ટેબલમાં હોય બીજામાં ના હોય, આપણે આ જ ટેબલ ઉપર જોયું. તો એમાંથી હું તમને એક ઓપરેશન યાદ કરાવી દઉં, યુનિયન ઓપરેશન જે સેટ થિયરી ઓપરેશન છે. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેસ્ટ વન, યુનિયન, સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેસ્ટ ટુ. યુનિયન ઓપરેશન માટે તમે જે કોલમ ઉપર યુનિયન ઓપરેશન એપ્લાય કરતા હોય તે કોલમનું નામ અને ડેટા ટાઈપ સેમ હોવી ફરજિયાત છે, બરાબર. અહીંયા છે એટલા માટે ઓપરેશન એપ્લાય થશે અને આપણને આઉટપુટમાં તમે જુઓ કે બંને ટેબલમાં બે કોલમ છે, આઉટપુટમાં પણ તમને બે કોલમ મળી. ધેટ મીન્સ કે રો કમ્બાઈન થાય છે, આની ત્રણ રો અને અહીંયા ડુપ્લિકેટ રિમૂવ થઈ અને બીજી બે રો, એટલે પાંચ રો કમ્બાઈન થઈ. સી, હમણાં મેં થિયરીમાં તમને કીધું ને કે સેટ ઓપરેશન છે તે રો ને કમ્બાઈન કરે છે. આવ્યું અહીંયા જો, સેટ ઓપરેશન કમ્બાઈન્સ રો, બરાબર. તમારી સ્ક્રીનમાં એક બે સેકન્ડ લેટ જોવા મળશે, પણ જો તમે મેં જે સિલેક્ટ કરી છે કે સેટ ઓપરેશન છે એ રો ને કમ્બાઈન કરે છે, વાઇલ ઇન કેસ ઓફ જોઈન ઓપરેશન ધેટ ઇઝ કમ્બાઈનિંગ કોલમ્સ. હવે હું તમને જોઈન ઓપરેશન આમાં યુઝ કરીને બતાવું. ઓરેકલની અંદર સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેસ્ટ વન,
કોમા ટેસ્ટ 2 મે આ જોઈન એપ્લાય કરેલું છે કે મારે ટેસ્ટ 1 અને ટેસ્ટ 2 માંથી બધા ડેટા જોઈએ છે આ છે આપણો સિમ્પલ જોઈન બરાબર એન્ટર આપું છું તમને આઉટપુટ જોવા મળશે જો તમે અહીંયા કે આ બે જે કોલમ છે એ ટેબલ 1 ની છે અને આ બે જે કોલમ છે એ ટેસ્ટ 2 બીજા ટેબલ ની છે એટલે બંને ટેબલ ની કોલમ કમ્બાઈન થઈ જ્યારે આ કેસ માં કોલમ એટલે એટલી રહેતી હતી રો કમ્બાઈન થતી હતી સો હિયર યુ કેન સી કે સેટ ઓપરેશન્સ કમ્બાઈન્સ રો બાય જોઈન ઓપરેશન કમ્બાઈન કોલમ ફ્રોમ ડિફરન્ટ ટેબલ્સ અને આઉટપુટ છે એ વાઇડર ટેબલ મળે છે એટલે કે જે ટેબલ ને તમે જે બંને ટેબલ ને એપ્લાય કરેલા હોય તો એ આપણને આઉટપુટ માં મોટું ટેબલ મળે છે જોઈન ના કેસ માં હવે કેટલા જોઈન છે અને કયા કયા જોઈન છે એસક્યુએલ માં એની વાત કરીએ તો ધેર આર મેઇનલી વેરિયસ 4 જોઈન્સ આર ધેર ઇન એસક્યુએલ ફર્સ્ટ વન ઇઝ ક્રોસ જોઈન એને કાર્ટેશિયન પ્રોડક્ટ અથવા તો સિમ્પલ જોઈન પણ કહી શકાય છે જે આપણે ઓલરેડી રિલેશનલ એલ્જેબ્રામાં ડિસ્કસ કર્યું પછી ઇનર જોઈન જેને આપણે રિલેશનલ એલ્જેબ્રામાં નેચરલ જોઈન કહીએ છીએ પણ અહીંયા એસક્યુએલ માં ઇનર જોઈન કહેવાય કે જેના બે ભાગ છે બે ટાઈપ છે ઇક્વી જોઈન નોન ઇક્વી જોઈન પછી આવશે સેલ્ફ જોઈન અને આઉટર જોઈન ઓકે વારાફરતી આપણે એક એક ડિસ્કસ કરીએ તો ફર્સ્ટ વન ધેટ ઇઝ ક્રોસ જોઈન જેને ક્રોસ પ્રોડક્ટ રિલેશનલ એલ્જેબ્રામાં કહેવાય છે અને સિમ્પલ જોઈન પણ કહી શકાય આપણે આ બંને ટેબલ જે અતુલના છે તે પણ અહીંયા એક્ઝામ્પલ જોઈશું તમારી અતુલની બુકમાં છે તે અને મેં જે બનાવેલા છે બીજા સિમ્પલ ટેબલ ઉપર એ પણ જોઈશું ઓકે ક્રોસ જોઈન માટે આગળ વધીએ ધેટ ઇઝ ધ સિમ્પલેસ્ટ ફોર્મ ઓફ જોઈન એસક્યુએલમાં જેટલા પણ જોઈન છે એમાંનું સિમ્પલેસ્ટ છે તે ક્રોસ જોઈન છે એટલા માટે એને સિમ્પલ જોઈન પણ કહી શકાય અને ક્રોસ જોઈન છે તે ક્રોસ પ્રોડક્ટ એટલે કાર્ટેશિયન પ્રોડક્ટ જેવું જ કામ કરે છે કે એક ટેબલની એક રો બીજા ટેબલની બધી જ રો જોડે લિંક થાય પછી બીજી રો બધી રો જોડે ત્રીજી રો બધી રો જોડે ઇન શોર્ટ એક ટેબલની તમામ રો બીજી ટેબલની તમામ રો જોડે વારાફરતી લિંક થાય છે જોઈન થાય છે ઓકે ધેટ ઇઝ વોટ ધ ક્રોસ જોઈન હવે જોઈએ ક્રોસ જોઈન ક્રોસ જોઈન ઇઝ ધ સિમ્પલેસ્ટ ફોર્મ ઓફ જોઈન ધેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ સિમ્પલ જોઈન ઇટ કમ્બાઇન્સ એવરી રો ફ્રોમ વન ટેબલ વિથ એવરી રો ઓફ ધ અનધર ટેબલ આ ઓપરેશન છે એ બાઇનરી ઓપરેશન છે એટલા માટે બે ટેબલને ઇનપુટમાં લે છે તો પહેલા ટેબલની બધી જ રો બીજા ટેબલની બધી જ રો સાથે વારાફરતી લિંક થાય છે સો આપણને આઉટપુટમાં બંનેનું મલ્ટીપ્લિકેશન કરીએ એટલી રો મળે તો આઉટપુટ ઓફ ધ ક્રોસ જોઈન ઇઝ સિમિલર ટુ કાર્ટેશિયન પ્રોડક્ટ જેમ મેં કાર્ટેશિયન પ્રોડક્ટમાં કીધું હતું ને તમને કે ઇફ ટેબલ વન હેઝ એન વન કોલમ્સ એન્ડ ટેબલ ટુ હેઝ એન ટુ કોલમ્સ સો ઇન કાર્ટેશિયન પ્રોડક્ટ ઓર ઇન સિમ્પલ જોઈન વી વિલ ગેટ એન વન પ્લસ એન ટુ કોલમ્સ એન્ડ ઇફ ટેબલ વન હેઝ એન વન રોઝ ટપલ જેને કહેવાય અને ટેબલ ટુ હેઝ એન ટુ રોઝ અથવા રેકોર્ડ તો આપણને આઉટપુટમાં સિમ્પલ જોઈનમાં એન વન ઇન્ટુ એન ટુ રો જોવા મળે ઓકે સો વાઇડર ટેબલ પણ જોવા મળે અને રો બધી કમ્બાઈન થયેલી પણ જોવા મળે એની સિન્ટેક્સ અહીંયા લખેલી છે સિલેક્ટ કોલમનું નામ ફ્રોમ જે ટેબલને જોઈન કરવું છે સિમ્પલ એનું કોમા સેપરેટેડ નામ જે મેં તમને હમણાં જ ઓરેકલમાં બતાવ્યું બરાબર તમે સ્ટાર લખો એટલે બધી જ કોલમને સમજે અને બાકી તમારે સ્પેશિયલ કોલમને આપવી હોય તો ટેબલના નામ સાથે પણ તમારે એને લખી શકો સો એનો આ સિમ્પલ સિન્ટેક્સ છે સિલેક્ટ કોલમના નેમ ફ્રોમ કોમા સેપરેટેડ ટેબલના નામ અહીંયા આપણી પાસે બે ટેબલ છે ટેસ્ટ વન ટેસ્ટ ટુ સો એક સિમ્પલ ક્વેરી લખીએ સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેસ્ટ વન કોમા ટેસ્ટ ટુ બરાબર તો શું થશે આઉટપુટમાં તો કે ડાબા ટેબલમાં જુઓ તમે ટેસ્ટ વનમાં વન ભાગ્ય એ આ બાજુ થ્રી ત્રીજા ફોર અવની ને ફાઈવ આરો ત્રણેય સાથે કમ્બાઈન થશે એવી રીતે ટુ આરોસ ત્રણે ત્રણ સાથે કમ્બાઈન થશે અને થ્રી ત્રીજા ત્રણે ત્રણ સાથે કમ્બાઈન થશે તો આપણને આઉટપુટમાં નવ રો મળશે નાઇન રોઝ અને ટુ પ્લસ ટુ ફોર કોલમ્સ એન્ડ ધેટ યુ કેન સી હિયર ઇન ઓરેકલ વેન એવર આઈ એમ writing the command for simple join that is select star from test 1 comma test 2 so I am getting the output 4 columns and 9 different rows hu tumne bija be table batao select star from test 1 aa table khas jojo barabar ama shu che id ane name ke bhai
એક આઈડી છે ભાગ્યનું છે, બે આઈડી છે આરુષનું છે, ત્રણ આઈડી છે શ્રીજાનું છે, અને હવે હું લખું છું ટેબલ 3. તો અહીંયા તમે એ આઈડીના સિટી લખેલા છે કે ભાઈ જેનું આઈડી 2 છે ને એનું સિટી સુરેન્દ્રનગર, એટલે કે આઈડી 2 કોનું છે તો કે આરુષનું, એટલે આરુષનું સિટી છે સુરેન્દ્રનગર. જેનું આઈડી 3 છે એનું સિટી છે રાજકોટ. ઓકે, તમે ટેબલમાં જોઈ શકશો. અને આઈડી 4 જેનું છે એનું સિટી છે અમદાવાદ. ભલે આઈડી 4 નો ડેટા ટેબલ 1 માં નથી, એવી રીતે ટેસ્ટ 1 માં જે ભાગ્યાનો ડેટા છે એનું કોઈ સિટી આપણને આપેલું નથી, પણ આરુષ અને શ્રીજાનું સિટી આપેલું છે. હવે આપણે આ બંને ટેબલ ઉપર ક્રોસ જોઈન એપ્લાય કરીએ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેસ્ટ 1 કોમા ટેસ્ટ 3, આપણે બંને ટેબલના બધા જ રેકોર્ડને જોઈન કરી દીધા. એન્ટર આપું છું. આઉટપુટમાં તમને જોવા મળશે 9 રો અને 4 કોલમ. તો યુ કેન સી ધ આઉટપુટ. હવે આ આઉટપુટમાં તમને શું જોવા મળશે કે ભાઈ એક આઈડી ભાગ્યનું છે પણ ભાગ્યનો કોઈ સિટીનો ડેટા નતો, તેમ છતાં આપણને આઉટપુટમાં સિટીનો ડેટા જોવા મળે છે. તેવી રીતે ભાગ્યનો રાજકોટનો પણ ડેટા જોવા મળે છે, જે ખરેખર ખોટો ડેટા છે. એવી રીતે ભાગ્યનો અમદાવાદનો પણ ડેટા જોવા મળે છે સિટીમાં. આવા ટેબલમાં એવું આઉટપુટ આવે છે કે ભાઈ ભાગ્યનું આઈડી 1 છે, પછી પાછું આ બાજુ એવું બતાવે છે કે આઈડી 4 છે ભાગ્યનું અને અમદાવાદ સિટી છે, જે ખરેખર એકદમ ઇનવેલિડ ડેટા છે. તો વેલિડ ડેટા કયો? જે હું અત્યારે ડાર્ક સર્કલ કરું, તમને જે સિલેક્ટ કરું છું, દેટ ઇઝ ધ વેલિડ ડેટા, કે ભાઈ બે આઈડી આરુષનું છે અને જેનું આઈડી 2 છે એનું સિટી સુરેન્દ્રનગર છે. સો આ એક સાચો ડેટા. અને આપણી પાસે આ બીજો એક સાચો ડેટા કે 3 આઈડી શ્રીજાનું છે અને જેનું આઈડી 3 છે એનું સિટી રાજકોટ છે. બરાબર. તો આપણને ખાલી અને ખાલી બે જ વેલિડ ડેટા છે, બાકીના 7 ડેટા છે આપણી સામે ઇનવેલિડ છે. તો આના ઉપરથી તમે એવું જાણી શકો કે નેચરલ, સોરી, સિમ્પલ જોઈન, કે જે ક્રોસ પ્રોડક્ટ કહેવાય છે રિલેશનલ એલ્જેબ્રામાં, અત્યારે સિમ્પલ જોઈન કહી શકાય એસક્યુએલમાં, સિમ્પલ જોઈન છે એ જો એકલું વાપરવામાં આવે, મેં અહીંયા સિમ્પલ જોઈન એકલું વાપરેલું છે. જો તમે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેસ્ટ 1 કોમા ટેસ્ટ 3, જો સિમ્પલ જોઈન એકલું વાપરવામાં આવે તો તે હંમેશા ઇનવેલિડ અથવા તો ખોટા ડેટા, રોંગ ઇન્ફોર્મેશન જનરેટ કરે છે. જે વસ્તુ આપણે રિલેશનલ એલ્જેબ્રામાં ડિસ્કસ કરી કે વેન કાર્ટેશિયન પ્રોડક્ટ ઇઝ યુઝ અલોન ઇન રિલેશનલ એલ્જેબ્રા, ઇટ ઇઝ જનરેટિંગ યુઝલેસ ઇન્ફોર્મેશન, રોંગ ઇન્ફોર્મેશન. ફોર દેટ યુ મસ્ટ હેવ ટુ એપ્લાય ઇક્વાલિટી ચેક. એટલે અહીંયા તમારે ઇક્વાલિટી ચેક મૂકવું પડે. કેવો? તો કે આ આઈડી ટેબલ ટેસ્ટ 1 અને આ આઈડી ટેસ્ટ 3 ટેબલ જો એ સેમ હોય, મારે એવા જ ડેટા જોઈએ છીએ, બીજા કોઈ ડેટા જોતા નથી, બીજા કોઈ ડેટા મારે લેવા નથી આઉટપુટમાં, કારણ કે એ બધા ઇનવેલિડ ડેટા છે, તો અહીંયા હું ઇક્વાલિટી ચેક કરી શકું. ઓકે, તો કેવી રીતે? આવી રીતે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેસ્ટ 1 કોમા ટેસ્ટ 3. બરાબર. હવે ઇક્વાલિટી માટે કન્ડિશન લખવું પડે. વેર, કયું ટેબલ? તો કે ટેસ્ટ 1, એનો કયો ડેટા? આઈડી શું હોવો જોઈએ? તો કે ટેસ્ટ 3 ઇક્વલ હોવું જોઈએ એનો આઈડીનો ડેટા. ખબર પડી? મેં આમાં શું લખ્યું કે ઉપરની ક્વેરી તો લખી જ છે આ સિમ્પલ જોઈન વાળી, આ તો છે જ, પણ હવે હું ઇક્વાલિટી ચેક કરું છું કે ભાઈ ટેસ્ટ 1 નું આઈડી અને ટેસ્ટ 3 નું આઈડી મેચ હોય એવો ડેટા આઉટપુટમાં આવે, બીજો કોઈ નહીં. એટલે કે આઈડી 2 એ અને અહીંયા આઈડી 3 મેચ થાય તો જ મને ડેટા આઉટપુટમાં મળે, એટલે મને બે જે સાચા રેકોર્ડ છે તે આઉટપુટમાં મળે, બાકીના બધા જ ડેટા આપણને નીકળી જાય. જે આપણે રિલેશન એલ્જેબ્રામાં ડિસ્કસ કરેલું હતું તમને યાદ હશે. અહીંયા તમે આઉટપુટ જોઈ શકો છો કે સાચા ડેટા મળે છે આફ્ટર ઇક્વાલિટી ચેક. બરાબર. તો આ વસ્તુ આપણે જોઈ. તો હજુ આમાં ત્રીજું એક ઓપરેશન એપ્લાય કરીએ. તો કે આઈડી બે વખત શું કરવા જોઈએ? આપણે એક જ વખત જોઈએ છીએ. તો અહીંયા આપણે હવે પ્રોજેક્શન એપ્લાય કરીએ રિલેશન એલ્જેબ્રાનું, જે એસક્યુએલમાં આવે છે સિલેક્ટ સાથે. સિલેક્ટ આપણે પ્રોપર નામ આપીએ કે મારે ટેબલ 1 માંથી આઈડી જોઈએ છીએ, એટલે ટેસ્ટ 1 ડોટ આઈડી. પછી તો કે ટેસ્ટ 1 ડોટ નેમ, ટેબલ 1 માંથી મારે નેમ જોઈએ છીએ, એટલે આ બે કોલમ જોઈએ છીએ અહીંયા જે મેં સિલેક્ટ કરી તે. ઓકે, હવે મારે આ આઈડી જે હું સિલેક્ટ કરું છું અત્યારે તે મારે નથી જોતું આઉટપુટમાં. તો જવા દો. હવે સિટી જોઈએ છે. સિટી છે આપણું ટેસ્ટ 3 ટેબલમાં, એટલે ટેસ્ટ 3 ડોટ સિટી. ઓકે, ક્યાંથી? તો કે ફ્રોમ બંને ટેબલમાંથી, ટેસ્ટ 1 કોમા ટેસ્ટ 3. અને હવે હું કન્ડિશન એક મૂકી દઉં, જે આપણે હમણાં ઇક્વાલિટી ચેક કરી હતી, કે વેર ટેસ્ટ 1 ડોટ આઈડી ઇક્વલ ટુ ટેસ્ટ
3.id એટલે આમાં મે ત્રણ ઓપરેશન ભેગા કર્યા જે રિલેશનલ એલ્જેબ્રાનું નેચરલ જોઈન ઓપરેશન જે કામ કરતું તે મે અહીંયા કર્યું એન્ટર આપો એટલે આપણને વ્યવસ્થિત આઉટપુટ મળશે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આઈડી નેમ અને સિટી જેનું આઈડી છે એનું સિટી છે એનું જ નામ આઉટપુટમાં મળે છે એટલે આ વસ્તુને કહેવામાં આવે નેચરલ જોઈન રિલેશનલ એલ્જેબ્રાની ભાષામાં અને SQL માં આને કહેવામાં આવે ઇનર જોઈન ઓકે તમે જ્યારે બે વસ્તુને કમ્પેર કરશો ને ત્યારે તમને પ્રોપર આઈડિયા આવશે રિલેશનલ એલ્જેબ્રા પહેલા વાંચી લેજો અને પછી તમે એને અહીંયા કમ્પેર કરજો સો ધેટ ઇઝ ઇનર જોઈન અને ઇનર જોઈનમાં તમે અહીંયા હું સિલેક્ટ કરું છું કે પર્ટિક્યુલર ઇક્વલ ઓપરેટર એપ્લાય કરો મેં સ્ક્રીનમાં જો અમે સિલેક્ટ કરેલું છે ઇક્વલ ઓપરેટર એ ઇક્વલ ઓપરેટર સિલેક્ટ કરો એટલે એને કહેવાય ઇક્વી જોઈન અહીંયા એને તમે ઇક્વલ ઓપરેટર સિલેક્ટ ના કરો તો એને કહેવામાં આવે નોન ઇક્વી જોઈન સો આ આપણો પ્રેક્ટિકલ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો થિયરીમાં જોઈએ હવે શું છે તો સિમ્પલ જોઈન તમે એપ્લાય કરો એટલે તમારા ખાલી એક કન્સિસ્ટન્ટ ડેટા શ્રીજા મળે આ ટેસ્ટ 1 અને ટેસ્ટ 2માં અને જો ટેસ્ટ 3 એપ્લાય કરીએ તો સિટીમાં આપણને ખાલી બે જ ડેટા સાચા મળે બાકીની બધી ઇન્ફોર્મેશન છે આપણા માટે ખોટી છે તો આના ઉપરથી આપણે એટલું તારણ લગાવી શકીએ કે સિમ્પલ જોઈન ઇફ યુઝડ અલોન ઇન SQL ઇટ ઇઝ ગિવિંગ યુઝલેસ ઓર રોંગ ઇન્ફોર્મેશન ઓલ ધ ટાઈમ એન્ડ ફોર સોલ્યુશન યુ હેવ ટુ ચેક ધ ઇક્વાલિટી જોઈન ઓકે યુ હેવ ટુ યુઝ ધ ઇક્વલ ઓપરેટર તો એ જ વસ્તુ મેં અહીંયા લખેલી છે અતુલનું એક્ઝામ્પલ આપણે અહીંયા લઈ શકીએ કે એકાઉન્ટ અને બ્રાન્ચ નામના ટેબલને જ્યારે તમે સિમ્પલ જોઈન્ટથી અને એની ક્વેરી થાય સિમ્પલ જોઈન્ટથી તમે એપ્લાય કરો એકાઉન્ટ અને બ્રાન્ચ હું તમને અહીંયા કરીને બતાવું સિલેક્ટ સ્ટાર ફ્રોમ એકાઉન્ટ ફ્રોમા બ્રાન્ચ તો બંનેના બધા જ રેકોર્ડ આપણને જોવા મળે આઉટપુટમાં જોઈ શકો તમે કેવડું મોટું ટેબલ બન્યું જેમાં કામની ઇન્ફોર્મેશન ખાલી થોડીક જ છે જેમાં બ્રાન્ચનું નામ સેમ થતું હોય એ જ કામની ઇન્ફોર્મેશન બાકી બધી નકામી એટલે એ આઉટપુટ તમે અહીંયા જોઈ શકો છો મેં લખેલો છે આઉટપુટ તો આની અંદર આપણને કામની ઇન્ફોર્મેશન ખાલી પહેલી જ કે જેમાં બ્રાન્ચ નેમ VVN હોય પછી બીજું બ્રાન્ચ નેમ કરમસદ અને ત્રીજું બ્રાન્ચ નેમ આણંદ આટલા ડેટા સિવાયના બીજા કોઈ ડેટા કામના નથી સો વી કેન સે ધ સિમ્પલ જોઈન ઓપરેશન ઇઝ જનરેટિંગ યુઝલેસ ઇન્ફોર્મેશન એનો સોલ્યુશન છે ઇનર જોઈન અહીંયા ઇનર જોઈનની ફિગર તમને જોવા મળશે કાર્ટેશિયન પ્રોડક્ટ જેવી જ જોવા મળે પણ ફરીથી તમને યાદ કરાવી દઉં કે સેટ ઓપરેશન છે એ રોને કમ્બાઈન કરે છે જોઈન ઓપરેશન SQLમાં છે એ કોલમને કમ્બાઈન કરે છે સો ઇનર જોઈન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ કોમનલી યુઝ થતું જોઈન ઓપરેશન છે કે જે તમને કન્સિસ્ટન્ટ ડેટા આપે છે શું કામ કરે છે એ ફિલ્ટરિંગનું કામ કરે છે ઇક્વાલિટી ચેક કરે છે સિમ્પલ જોઈન અથવા તો ક્રોસ જોઈન ઉપર એ ઇક્વાલિટી ચેક કરે છે એટલે આપણે હમણાં જ ઓરેકલમાં જોયું ને કે જો તમે સિમ્પલ જોઈન વાપરો તો તમને આવા ડેટા મળે જેમાંથી કામના ડેટા છે ઓરેકલમાં તમે જોઈ શકશો કદાચ 2-3 સેકન્ડ પછી તમારી સામે સ્ક્રીન આવે તો કે તમને જે ડેટા જોવા મળે છે એમાં ખાલી બે જ ડેટા કામના બાકીના 7 નકામા તો એ કામના ડેટાને તમારે અલગ કરવા માટે બીજી ક્વેરી લખવી ઇક્વાલિટી ચેક કે એક ટેબલનું આઈડી અને બીજા ટેબલનું આઈડી ઇક્વલ થાય એવા ડેટા જ મારે જોઈએ છીએ તો ત્યાં તમને સાચા ડેટા મળ્યા અને એમાંથી તમે જો વધુ ફિલ્ટરિંગ કરો અને તમને કોલમ પર્ટિક્યુલર સિલેક્ટ કરી નાખો કે મારે આટલી આટલી જ કોલમ જોઈએ છીએ એટલે તમને કન્સિસ્ટન્ટ અને વેલિડ આઉટપુટ મળે બરાબર આ બધું આઉટપુટ તમને કરી આપે ઇનર જોઈન જે આપણે રિલેશનલ એલ્જેબ્રામાં જોયું હતું કે નેચરલ જોઈન છે ધેટ ઇઝ સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ કાર્ટેશિયન પ્રોડક્ટ હિયર ઇન SQL ઇનર જોઈન ઇઝ સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ સિમ્પલ જોઈન સો એ ફિલ્ટરિંગનું કામ કરે છે ઇનર જોઈન કમ્બાઇન્સ ઓનલી ધોઝ રેકોર્ડ વિચ આર કોમન ઇન બોથ ધ ટેબલ્સ એટલે એ ઇક્વાલિટી ચેક એની અંદર ઇનબિલ્ટ થઈ જાય છે ઇનર જોઈનની અંદર બરાબર જેટલા રેકોર્ડ ઇક્વલ હશે એટલા જ તમને આઉટપુટમાં આવશે એની રિટર્ન રેકોર્ડ્સ દેટ આર મેચિંગ વેલ્યુ ઇન બોથ ધ ટેબલ્સ સો ઇન કોન્ટ્રાસ્ટ ટુ ક્રોસ જોઈન ઇનર જોઈન પ્રોવાઇડિંગ કન્સિસ્ટન્ટ ઇન્ફોર્મેશન દેટ વી હેવ ઓલરેડી સીન ઇન ઓરેકલ હવે એની સિન્ટેક્સ જોઈ લો ખાલી તમે સિન્ટેક્સ શું કહે છે સિલેક્ટ કોલમના નામ ફ્રોમ કોમા સેપરેટેડ ટેબલના નામ વેર કન્ડિશન તમે મૂકો છો એ ઇક્વાલિટી ચેક માટેની કે એક ટેબલની પર્ટિક્યુલર કોલમ અને
વિચ છે કોઈ પણ લોજિકલ ઓપરેટર ઇક્વલ ટુ લેસ ધેન ગ્રેટર ધેન વોટએવર એટલે આપણે ઇક્વલ ટુ મૂકીતો અહીંયા અને બીજા ટેબલ ની કોઈ કોલમ એટલે જે કોલમ ઇક્વલ ઇક્વલ થાય એ જ ડેટા આપણને મળે અને બીજી એક સિન્ટેક્સ પણ અહીંયા છે મારી પાસે કે જેને તમે વધારે વેલિડ ગણી શકો કારણ કે એની અંદર ઇનર જોઈન નામનો કીવર્ડ આવે છે ઉપરની જે સિન્ટેક્સ છે તેમાં ઇનર જોઈન આવતું નથી ક્યાંય વર્ડ અહીંયા ઓરેકલમાં આપણે જે અહીંયા આ સિન્ટેક્સ જોઈ તેમાં ક્યાંય તમને ઇનર જોઈન લખેલું નથી આવતું દેટ ઇઝ એકચ્યુઅલી ધ આઉટપુટ ઓફ ઇનર જોઈન સી અહીંયા જુઓ તમે સિલેક્ટ પછી કોલમના નામ એટલે આ કોલમના નામ ફ્રોમ કરી અને કોમા સેપરેટેડ ટેબલના નામ અને વેર કરીને કન્ડિશન વચ્ચે ઓપરેટર છે ઇક્વલ ટુ ઓપરેટર એટલા માટે આ ઇક્વી જોઈન છે તો એ આપણે આ પહેલી સિન્ટેક્સ બરાબર હા જે મેં સિલેક્ટ કરી મટીરિયલમાં એ આપણી પહેલી સિન્ટેક્સ અહીંયા મેં ઓરેકલમાં બતાવી બીજી સિન્ટેક્સ જોઈએ આપણે સિલેક્ટ કરીને કોલમના નામ ફ્રોમ ટેબલ વન ઇનર જોઈન ટેબલ ટુ ઓન ટેબલ વનનું કોલમ ઇક્વલ ટુ ટેબલ ટુનું કોલમ એટલે અહીંયા હું હવે લખું છું આ જ ઓપરેશન છે પણ હવે આપણે ઇનર જોઈન કીવર્ડ વાપરશું સિલેક્ટ કોલમના નામ ફ્રોમ ટેબલ વન ઇનર જોઈન ટેબલ ટુ એટલે કે ટેસ્ટ વન ઇનર જોઈન ટેસ્ટ થ્રી પછી સિન્ટેક્સ શું કહે છે ઓન ઓન ટેબલ વનની કોલમ ઇક્વલ ટુ ટેબલ ટુની કોલમ એટલે આપણે લખશું આની અંદર ઓન ટેસ્ટ વન એટલે આપણું ટેબલ વન જેનું આઈડી ઇક્વલ ટુ ટેસ્ટ થ્રી ડોટ આઈડી ઓકે તો આપણને આઉટપુટ સેમ મળવો જોઈએ જે આપણે ઇનર જોઈનમાં મળે તે તો અહીંયા તમે જોઈ શકો છો આઉટપુટ તમને જે આઉટપુટ મળ્યો એ આઉટપુટ આપણે હમણાં જ અહીંયા જે આઉટપુટ મળ્યો હતો વિધાઉટ રાઇટિંગ ઇનર જોઈન કીવર્ડ ઓકે સો બંને સિન્ટેક્સ છે એ સાચી જ છે પણ અહીંયા ઇનર મને આ સિન્ટેક્સ છે તે વેબસાઇટ ઉપરથી મળી હતી ને પેલી અતુલની બુકમાં છે જે તમને યાદ રહે તમે સમજી શકો છો યાદ રાખી શકો છો બરાબર દેટ ઇઝ વોટ ધ ઇનર જોઈન દેટ ઇઝ ડુઈંગ ધ ઇક્વાલિટી ટાસ્ક ઓફ સિમ્પલ જોઈન ઓપરેશન એન્ડ ગિવિંગ ધ કન્સિસ્ટન્ટ ઇન્ફોર્મેશન આટલી વસ્તુ છે ઇનર જોઈનમાં બરાબર ઇનર જોઈનના બે ટાઈપ છે એક આવે છે ઇક્વી જોઈન એક આવે છે નોન ઇક્વી જોઈન તો જ્યારે તમે ઓપરેશનમાં ઇક્વલ ટુ આપો છો એટલે ઇક્વી જોઈન અહીંયા તમે જોઈ શકો છો મેં ઓપરેશનમાં ઇક્વલ ટુ આપી છે જુઓ તમે ઓરેકલમાં જે તમને સિલેક્ટ મેં કર્યું ઇક્વલ ટુ એ ત્યાં ઇક્વલ ટુ આપો એટલે ઇક્વી જોઈન અને ઇક્વલ ટુ ના આપો તો નોન ઇક્વી જોઈન બરાબર એની જે આપણું આ જ ક્વેરી છે વિધાઉટ ઇક્વલ ટુ આપણે આપીએ નોન ઇક્વલ ટુ આપીએ આવું સિમ્બોલ આ જે સિમ્બોલ છે એ નોન ઇક્વલ ટુનો છે તમને બે ત્રણ સેકન્ડ પછી દેખાશે સ્ક્રીન ઉપર તો એ નોન ઇક્વલ છે સિમ્બોલ ઓકે સો સેમ ક્વેરી હું લખું છું ઇનર જોઈનની પણ આ વખતે મેં ઇક્વલ ટુ ના બદલે લખ્યું નોટ ઇક્વલ ટુ તો તમને આઉટપુટમાં મળ્યો એવા ડેટા કે જે વેલિડ નથી તો ઘણી વખત આપણે એવા ડેટા જોઈતા હોય કે ભાઈ આ બંને ટેબલમાંથી જે વેલિડ ના હોય એવા ડેટા મને આપો તો ધીસ ઇઝ નોન ઇક્વી જોઈન કે જ્યાં મેં નોટ ઇક્વલ ટુ ઓપરેટર યુઝ કર્યો છે અને અહીંયા આ કેસમાં ઇક્વલ ટુ ઓપરેટર યુઝ કરેલો છે દેટ ઇઝ ઇક્વી જોઈન દેટ ઇઝ નોન ઇક્વી જોઈન કે સો એ જ મેં અહીંયા વસ્તુ લખેલી છે ઇક્વી જોઈન નોન ઇક્વી જોઈન કોને કહેવાય એક્ઝામ્પલ મેં તમને અતુલની બુક કરતાં સારું એક્ઝામ્પલ આપણા સિમ્પલ ટેબલથી ટેસ્ટ વન ટેસ્ટ ટુ ટેસ્ટ થ્રીથી સમજાવેલું છે દેટ ઇઝ ધેર ઇન મટીરિયલ ઇવન ઇફ યુ હેવ અતુલ બુક યુ કેન રીડ દેટ મટીરિયલ દેટ એક્ઝામ્પલ ઓલ્સો બરાબર આ જે ઇનર જોઈનનું એક્ઝામ્પલ ટેસ્ટ વન અને ટેસ્ટ ટુ ટેબલ અહીંયા લખેલું છે મેં નવું ટેબલ ટેસ્ટ થ્રી સિટી માટે બનાવેલું છે એનું મેં તમને બતાવી દીધું આગળ વધીએ આજનો આપણો લાસ્ટ ટોપિક સેલ્ફ જોઈન સેલ્ફ જોઈન નામ છે તે પ્રમાણે જેનો ગુણ છે સેલ્ફ જોઈન જે ટેબલ પોતાને જોઈન કરે તે તો આ ઓપરેશનને કહેવાય સેલ્ફ જોઈન તો તમને મનમાં એવું થાય સર હવે એક ટેબલ છે એમાં બધી ઇન્ફોર્મેશન તો છે તો એમાંથી હવે શું ઇન્ફોર્મેશન લેવાની કારણ કે આપણે સિલેક્ટ ને વેર કન્ડિશન ને એવા બધા ઓપરેશન ને અમુક નથી આપણે જોયા એરિથમેટિક ને લોજિકલ ને આ બધા અલગ અલગ ઓપરેટર વાપરીને આપણે ટેબલની ઇન્ફોર્મેશન તો બધી મળે જ છે તો સેલ્ફ જોઈનનું શું કામ પડે તો સેલ્ફ જોઈન છે એ ઘણી વખત આપણે એ ટેબલમાંથી જ એ ટેબલના અમુક રેકોર્ડને બીજા ટેબલ સાથે કમ્પેર કરીને જ્યારે ડેટા જોઈતો હોય એ વખતે સેલ્ફ જોઈન કામ લાગે છે સો વી કેન સે અ સેલ્ફ જોઈન ઇઝ ઇમ્પોર્ટન્ટ વેન વી વોન્ટ ટુ કમ્પેર ધ રેકોર્ડ ઓફ અ ટેબલ વિથ અધર રેકોર્ડ ઓફ ધ સેમ ટેબલ એટ ધેટ ટાઈમ સેલ્ફ જોઈન ઇઝ નીડેડ હું તમને એક્ઝામ્પલ બતાવીશ એટલે પ્રોપર આઈડિયા તમને આવશે હમણાં
As we have seen, joint operation is combining two tables, but in some situation there is a need to join the table to itself. આપણે કેટલીક વખત ટેબલને પોતાને જોઈન કરવું પડે છે. And this process of joining the table with itself is known as self join. Okay, in self join, each row of a table is combined with the other row of the same table. દરેક રો એ જ ટેબલની બીજી રો સાથે કમ્પેર થાય છે. બરાબર? It is generally used when two rows from the same table is combined to form a result. એટલે કે જ્યારે આપણે આઉટપુટમાં એવું કંઈક જોઈતું હોય કે જે બંને રો એક જ ટેબલની અલગ અલગ રોને કમ્પેર કરીને આઉટપુટમાં મળે ત્યારે તો તમારે એ સિચ્યુએશનમાં સેલ્ફ જોઈન યુઝ કરવું પડે. એટ ધેટ ટાઈમ ટુ ડિફરન્ટ કોપીઝ ઓફ ધ સેમ ટેબલ ઇઝ ક્રિએટેડ. હવે ઇન ધ મેમરી, મેમરીમાં એક જ ટેબલની બે અલગ અલગ કોપી બને છે. હવે એટલા માટે કે તમારે કમ્પેર કરવું છે તો કમ્પેરિઝન હંમેશા બે વચ્ચે થાય. લોજિકલ ઓપરેટર જે કમ્પેરિઝનનો છે, લેસ દેન, ગ્રેટર દેન કે ઇક્વલ ટુ, એ બાઇનરી ઓપરેટર છે. બરાબર? એ બે ટેબલને જ વચ્ચે કમ્પેરિઝન થાય. પોતાનું હોય તો એની બીજી કોપી કરવી પડે. બરાબર? હવે દાખલા તરીકે ક્લાસમાં એક જ છોકરો હોય અને એના માર્ક આવે તો એ જ ફર્સ્ટ છે ને એ જ લાસ્ટ છે. હવે બે છોકરા હોય તો કમ્પેર થાય, આમાંથી કોના વધારે છે ને આનામાંથી કોના ઓછા ને એવું. પણ એક જ સ્ટુડન્ટ હોય અને એના માર્ક આવે તો હી ઇઝ ધ ફર્સ્ટ. બરાબર? દોડ રેસ હોય તો એમ એક જ જણો દોડતો હોય તો એ ભલે ગમે તેટલો વચ્ચે ઊભો રહે ને ચાલીને આવે ને ઘણી વાર થાક ખાઈને પોરો ખાઈને પછી દોડે, એ જ ફર્સ્ટ આવવાનો જેટલા પણ મિનિટ લે. પણ બે જણા હોય તો તમે કમ્પેરિઝન કરી શકો કે ભાઈ આ છે વહેલા આવી ગયો તો ઓછા સમયમાં, એટલે એ ફર્સ્ટ. તો એવી રીતે અહીંયા જ્યારે તમે કમ્પેર કરો છો એક રો ને એ જ ટેબલની બીજી રો સાથે, તો તમારી પાસે સેમ બે ટેબલ હોવા જોઈએ કમ્પેરિઝન માટે. તો એ વખતે તમારે એના એલિયાસ ક્રિએટ કરવા પડે, એટલે કે ટેબલની એક કોપી અને સામે કમ્પેરિઝન માટે ટેબલની બીજી કોપી. એટલે આપણે ઓલરેડી જોઈ ગયા કે તમે ટેબલનું નામ લખી અને પછી તરત કંઈ બીજું કેરેક્ટર લખો છો તો એ ટેબલનું એક એલિયાસ ક્રિએટ થાય છે. બરાબર? તો અહીંયા આપણે ટેબલના બે એલિયાસ ક્રિએટ કરવા પડે. એલિયાસ એટલે એના જેવું, કોપી તમે સમજી શકો. બરાબર? એટલે અહીંયા મેં લખેલું છે કે બે ટેબલને તમારે ડિસ્ટિંગ્યુશ કરવા માટે એના ઇન્સ્ટન્સીસ કે રેકોર્ડને અલગ પાડવા માટે યુ હેવ ટુ ક્રિએટ ધ એલિયાસીસ ઓર ઇન્સ્ટન્સીસ ઓફ ધેટ ટેબલ. અને અહીંયા એની સિન્ટેક્સ છે સેલ્ફ જોઈનની. સિલેક્ટ કોલમ નેમ્સ ફ્રોમ ટેબલ વન એલિયાસ કોમા ટેબલ ટુ એલિયાસ. એટલે એ જ ટેબલ છે, ટેબલ વન એલિયાસ, ટેબલ વન એલિયાસ ટુ, સોરી ટેબલ ટુ નહીં આવે કારણ કે અહીંયા એક જ ટેબલ છે. એટલે ટેબલ વનનું એક નામ અને પછી કોમા કરીને ટેબલ વનનું બીજું નામ. એટલે હવે તમારી પાસે બે ઓબ્જેક્ટ થઈ ગયા એક ટેબલના. એટલે દાખલા તરીકે હું એમ લખું કે આપણા ટેબલનું નામ છે ટેસ્ટ, તો ટેસ્ટ સ્પેસ એ અને ટેસ્ટ સ્પેસ બી, તો મારી પાસે બે ઓબ્જેક્ટ થઈ ગયા. એટલે એ ડોટ કરીને હું ટેસ્ટ વનની કોઈ કોલમ લખીશ એટલે મને મળશે ટેસ્ટ વનની કોલમ, અને બી ડોટ કરીને કોઈ કોલમનું નામ લખીશ એટલે મને મળશે ટેસ્ટ ટુ, સોરી ટેસ્ટ વનના બીજી જે કોપી હતી આપણા ટેબલની તેની કોલમ. આઈ હોપ કે તમે સમજી શકતા હશો. એક્ઝામ્પલ જોઈશું એટલે પ્રોપર આઈડિયા આવશે કે તમારે એક જ ટેબલના બે એલિયાસ ક્રિએટ કરો એટલે આપણી પાસે હવે બે ઓબ્જેક્ટ થઈ ગયા જે એક જ ટેબલના છે. બરાબર? સેમ ડેટા છે પણ તમે એકબીજાને કમ્પેર કરી શકો એટલા માટે. તો ધેટ ઇઝ ધ ઓપરેશન ઓફ સેલ્ફ જોઈન. ટેબલ ઇઝ જોઈનિંગ ટુ ઇટ સેલ્ફ એન્ડ પર્ટિક્યુલર રેકોર્ડ ઇઝ કમ્પેરિંગ ટુ ધ અધર રેકોર્ડ ઓફ ધ સેમ ટેબલ. ધેટ ઇઝ વોટ ધ સેલ્ફ જોઈન. આપણે અતુલની બુકનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ, તમને આઈડિયા આવશે. આપણી પાસે એક એમ્પ્લોય નામનું ટેબલ છે, તો અહીંયા હું તમને પહેલા એ ટેબલ બતાવી દઉં. આજે કરવાનું છે શું આપણે એ જોઈએ કેવી રીતે સેલ્ફ જોઈન એપ્લાય થશે. સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય, એટલે મેં અહીંયા એમ્પ્લોય વન નામ આપેલું છે અતુલની બુકનું, એટલે બીકોઝ આપણે લેફ્ટ ઇન્ડિયલમાં એમ્પ્લોય છીએ, આખું જુદું ટેબલ છે. તો અહીંયા તમે જુઓ કે ત્રણ કોલમ છે, આઈડી, નેમ અને મેનેજરનું આઈડી. ઓકે? એટલે એનો મિનિંગ એમ કે આ જે ડેટા છે એ એમ્પ્લોયના ડેટા છે, એમાંથી કોક છે એ મેનેજર છે. દાખલા તરીકે ઈ 01 છે જેનું આઈડી છે એ પલક છે, પણ પલકનો મેનેજર કોણ છે? તો કે ઈ 02. ઈ 01 પલકનું પોતાનું આઈડી છે પણ એના મેનેજરનું આઈડી ઈ 02 છે. અને ઈ 02 કોણ છે? ઝલક. એટલે કે ઝલક નામની છોકરી છે એ પોતે મેનેજર છે. તો એના અંડરમાં કોણ છે? તો કે પલક છે, થલક છે, તરલ છે અને સરલ છે. કારણ કે દરેકના મેનેજર કોણ છે? તો કે જેનું આઈડી 02 છે એ, અને 02 કોનું આઈડી છે? તો કે ઝલકનું.
એટલે એમ આપણે સમજી શકીએ કે ભાઈ આ જે પલક છે, પલક તો છોકરી પણ હોય કે છોકરો પણ હોય, આપણે એ લેવા દેવા નથી, આપણે અત્યારે રાખીએ છોકરી. તો પલક નામની જે છોકરી છે એનો મેનેજર કોણ? તો કે ઝલક. ફલક નામનો છોકરો છે એના મેનેજર કોણ? તો કે ઝલક, બીકોઝ ઈ 02 આઈડી ઇઝ ઓફ ઝલક. અને તરલ નામનો જે છોકરો છે એનું મેનેજર કોણ? તો કે ઝલક. અને સરલ નામનો છોકરો છે એનું મેનેજર કોણ? તો કે જેનું આઈડી ઈ 02 છે, એટલે કે ઈ 02 આઈડી છે ઝલકનો, એટલે ઝલક મેનેજર છે. તો ઝલકનો મેનેજર કોણ? તો કે નલ, કોઈ નહીં. ઝલક પોતે મેનેજર છે, એનું કોઈ મેનેજર નથી. તો હવે આની અંદર તમે જોવો કે આ ટેબલમાં શું કમ્પેર થાય છે, તો કે મારે પલકનો મેનેજર આઈડેન્ટિફાય કરવો હોય તો પલકનું મેનેજર આઈડી એ આ ટેબલના તમામ રેકોર્ડ જોડે કમ્પેર થાય, અને જેનું આઈડી ઈ 02 હોય તેનું નામ મને આઉટપુટમાં આપે. જોયું શું થાય છે અહીંયા? કે એક રેકોર્ડ, દાખલા તરીકે મારી ક્વેરી એવી છે કે ભાઈ પલક જે એમ્પ્લોય છે એનો મેનેજરનું નામ આપો, તો અહીંયા સીધા મેનેજરના નામ તો ક્યાંય લખેલા નથી. એવું કઈ કોઈ કીધું નથી કે ભાઈ આ મેનેજર છે, એવું આપણે ક્યાં લખ્યું છે મેનેજરનું નામ એવું નથી. તો આપણે હવે માંથી ફાઇન્ડ આઉટ કરવું પડે. આપણી પાસે લિંક છે કે મેનેજરનું આઈડી 02 છે, તો એ 02 જેનું આઈડી હશે મેનેજર, 02 આઈડી છે એનું નામ છે ઝલક, તો ઝલક ઇઝ અ મેનેજર. સો આપણે એવું કહી શકીએ કે હા, પલક છે એના મેનેજરનું આઈડી 02 છે, અને એ મેનેજર એ આઈડી 02 કોનું છે? તો કે ઝલક. સો વી કેન સે ઝલક ઇઝ અ મેનેજર ઓફ પલક. પણ આપણે અહીંયા જોયું તમે, એક જ ટેબલમાં આપણે બે રેકોર્ડને કમ્પેર કર્યા. એવી રીતે આપણે ફલકનું મેનેજરનું નામ જોયું, તો અહીંયા આપણે કમ્પેર કરવું પડે. ટૂંકમાં ટેબલની એક રો બીજી રો સાથે કમ્પેર કરવી હોય તો ટેબલને પોતાને ક્યાંક કમ્પેર કરવું પડે, એન્ડ ધેટ ઇઝ વાય ટેબલ ઇઝ કમ્પેરિંગ વિથ ઇટ સેલ્ફ. ટેબલ ઇઝ એની હાઉ જોઈનિંગ વિથ ઇટ સેલ્ફ, એન્ડ ધેટ ઇઝ જોઈન્ટ ઇઝ કોલ્ડ સેલ્ફ જોઈન. બરાબર? તો આઈ હોપ કે તમને સેલ્ફ જોઈનનો આઈડિયા ક્લિયર થઈ ગયો હશે. તો અહીંયા આપણે એક ક્વેરી જોઈએ કે શું આપે છે સેલ્ફ જોઈનની કન્ડિશન. સિન્ટેક્સ શું છે? સિલેક્ટ કરીને કોલમના નામ. બરાબર? તો મારે ખાલી જોઈતું હોય કોલમનું નામ, એમ્પ્લોયનું નામ અને મેનેજરનું નામ. તો સિલેક્ટ, મેં તમને હમણાં કીધું હતું કે આપણે બે એલિયાસ બનાવવા પડશે, તો હું એક એલિયાસ બનાવું છું t1.name, એટલે કે આપણું આ નામ આપશે એમ્પ્લોયનું નામ, અને t2. આપણે લખશું નેમ જે હશે મારા મેનેજરનું નામ, એટલે એનું આપણે આઉટપુટમાં લખીએ મેનેજર નેમ. આ તો ખાલી કોલમનું આઉટપુટમાં શું નામ ડિસ્પ્લેમાં જોઈએ એ લખેલું છે. કદાચ તમને યાદ હોય તો કે સ્પેસ કરીને તમે લખો કોલમના નામ, પછી ધેટ નેમ વિલ બી ધેર ઇન ધ ડિસ્પ્લે આઉટપુટ. ઓકે? પછી આપણે સિન્ટેક્સમાં જોઈએ શું લખેલું છે. તો કે ફ્રોમ, અને ફ્રોમ કરીને ટેબલના નામ, એટલે આપણે અહીંયા લખીશું ફ્રોમ, ટેબલનું નામ છે એમ્પ્લોયી 1, એટલે એનું એક એલિયાસ બનાવું છું t1, અને એ જ ટેબલનું નામ એલિયાસ બને છે t2. બરાબર? આ t1નો ક્યાં યુઝ કર્યો આપણે? નામ લેવા માટે, એટલે આ નામ આવી ગયું. અને t2નો શું યુઝ કરશું? તો કે નેમ લઈશું, એટલે આમાંથી જ આપણને આઉટપુટ મળશે કમ્પેરિઝન થયા પછી, પણ એ હશે મેનેજરનું નામ. હવે આપણે કન્ડિશન મૂકવી પડશે. ઓકે? કન્ડિશન માટે શું છે? તો કે કન્ડિશન કરીને મેનેજર આઈડી મેચ થવું જોઈએ, એટલે કે એક ટેબલનું t1નું આઈડી, એટલે t1નું મેનેજર આઈડી, એટલે અહીંયાથી, એટલે t1.mgr_id કોની જોડે મેચ થવું જોઈએ? eID જોડે, એટલે કે t2.eID જેનું મેચ થાય. દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ કે પલક છે, તો એ ટેબલ 1 છે, તો ટેબલ 1નું નામ એની જોડે એનું મેનેજર આઈડી, એટલે t1.manager_id આવ્યું. એ t2 પણ એક આખો એલિયાસ છે, તો એ ટેબલનો આખો એક બીજો ઓબ્જેક્ટ બનાવ્યો, એનું શું કમ્પેર થાય છે? eID. તો આ e02 ક્યાંય આવે છે અહીંયા? હા, આવે છે ને અહીંયા ઝલક. તો એનું આપણને t2નું નામ આઉટપુટમાં આપશે. દેટ ઇઝ હાઉ ધ ક્વેરી ઇઝ રિઝલ્ટિંગ. એન્ટર આપો એટલે તમને નામની સામે મેનેજરનું નામ આવવું જોઈએ. ઓકે, અહીંયા શું આવ્યું છે? પ્રોપરલી હેન્ડેડ નથી t1.manager_id, એરર આવી છે આપણને t2.eID. એક જ મિનિટ. ઓકે, t2
t2.eid_mgr_id કોલમના નામમાં કે ભૂલ છે એવું હું ચેક કરું છું. ઓકે, વેર લખવાનું રહી ગયું છે, કઈ વાંધો નહીં, જોઈ લઈએ. સિલેક્ટ ફ્રોમ બંને અને વેર લખવાની કન્ડિશન રહી ગઈ હતી. વેર t1.manager_id નું કોલમનું નામ છે mgr_id ઇક્વલ ટુ આનું છે eid t2. હવે આપણને આઉટપુટ મળી જશે eid. eid હજુ આપણને આઈડેન્ટિફાયર નથી મળતું, તો મારે ડિસ્ક્રિપ્શન કરીને જોવું પડશે. એમ્પ્લોયી 1. ઓકે, અહીંયા તમને ભૂલ દેખાય છે, મેં એમ્પ્લોયી ટેબલ લખેલું છે, એમ્પ્લોયી 1 ટેબલ આવે. ઓકે, એમ્પ્લોયી 1. હવે આઉટપુટ આપણને મળવો જોઈએ. વેર વાળી કન્ડિશન લખી નાખીએ. સો હિયર યુ કેન સી ધ આઉટપુટ કે સરલ એના મેનેજર ઝલક, તરલ એના મેનેજર ઝલક, ફલકના મેનેજર ઝલક અને પલકના મેનેજર ઝલક. આપણને ઝલકનો કોઈ ડેટા આપ્યો નથી, કારણ કે ઝલક પોતે મેનેજર છે, એટલા માટે. ડન, ખબર પડી. હજુ એક તમને એક્ઝામ્પલ બતાવું. મારી પાસે એક ટેબલ બનાવેલું છે, સિલેક્ટ સ્ટાર ફ્રોમ, મેં ગઈકાલે ટેબલ બનાવ્યું, ટેસ્ટ સેલ્ફ અંડરસ્કોર ટેસ્ટ અથવા ટેસ્ટ અંડરસ્કોર સેલ્ફ છે. જોઈ લઈએ કયું ટેબલ છે. ઓકે, આ ટેબલ છે, સેલ્ફ જોઈન માટે આ ટેબલ બનાવેલું છે, જેમાં નંબર છે 1 ભાગ્યાનો, જેની સિસ્ટરનો નંબર છે 4, એટલે 4 નંબર નામ કોનું, અવનીનું, તો ભાગ્યાની સિસ્ટર છે અવની. 2 નંબર છે આરવનો, એના બ્રધરનો નંબર 1 છે અને સિસ્ટરનો નંબર છે 4, એટલે 1 છે ભાગ્ય, એટલે આરવનો બ્રધર છે ભાગ્ય અને સિસ્ટર છે અવની. એવી રીતે આરુષનો બ્રધર છે ભાગ્ય અને સિસ્ટર છે અવની. તો આ ટેબલમાં કોક કોકનો ભાઈ છે અને કોક કોકની બેન છે. તો આપણે ફાઇન્ડ આઉટ એવું કરવું છે કે દરેકનો ભાઈનું નામ અને બેનનું નામ એવું આપણે આઉટપુટમાં જોઈતું હોય, બરાબર, તો આપણે સેલ્ફ જોઈન યુઝ કરવું પડે. તો આપણે અહીંયા બ્રધરનું નામ જો આઉટપુટમાં જોઈતું હોય, તો આપણે સૌથી પહેલાં આઉટપુટમાં શું જોઈએ છીએ, તો કે સિલેક્ટ, બે એલિયાસ બનાવવા પડશે, એટલે એક એલિયાસ એ તમારે એડવાન્સમાં નક્કી કરી લેવું પડે. અહીંયા તમે એમ વિચારો કે t1 ડોટ, તો તમને એમ થાય કે સર આ t1 શું છે, બટ હું આગળ જતાં આ ક્વેરીની અંદર આ ટેબલનો એક t1 અને t2 એવા ઓબ્જેક્ટ અથવા એલિયાસ બનાવીશ. તો મારે પહેલાં જોઈએ છીએ નેમ, પછી મારે જોઈએ છીએ બ્રધરનું નામ, એટલે t2 ડોટ, એ વખતે મારે જોઈએ છીએ ફરીથી નામ, પણ એકોનું નામ હશે બ્રધરનું નામ, એટલે એને હું આપું છું બ્રધર નેમ, એવું આઉટપુટમાં નામ આવશે. ક્યાંથી, તો કે બે ટેબલમાંથી, ફ્રોમ ટેસ્ટ અંડરસ્કોર સેલ્ફ, એનું એલિયાસ t1, કોમા ટેસ્ટ અંડરસ્કોર સેલ્ફ, એનું એલિયાસ t2. એટલે આપણા બે એલિયાસ ક્રિએટ થઈ ગયા. હવે શું, તો કે ટેસ્ટ 1ના બ્રધર નંબર છે એ ટેસ્ટ 2ના નંબર જોડે મેચ થવા જોઈએ. વેર ટેસ્ટ નહીં, આપણે એનું એલિયાસ બનાવ્યું છે, એટલે t1 ડોટ, t1 એટલે ટેસ્ટ 1, એનું શું, તો કે બ્રધર નંબર, એટલે કે br_ નંબર કોના જોડે મેચ થવા જોઈએ, નંબર જોડે, એટલે કે t2.number. એટલો મને આઉટપુટ આવે. એટલે આપણને શું આવે આઉટપુટમાં, તો કે આરવનો ભાઈ ભાગ્ય, આરુષનો બ્રધર ભાગ્ય નામ, અને અવનીના બ્રધરનું નામ ભાગ્ય છે. ભાગ્યના તો કોઈ બ્રધર છે જ નહીં, એટલે મેચ જ નહીં થાય. તો આઉટપુટ આપણને આટલું આવવું જોઈએ, ધેટ યુ કેન સી. અહીંયા મારે સિસ્ટરનું નામ જોઈતું હોય, તો મારે અહીંયા મેચ કરવું પડે સિસ્ટર નંબર સાથે, એટલે t1.sysNumber ઇક્વલ ટુ t2.Number, એટલું હું મેચ કરું, એટલે મને આઉટપુટમાં નામ આવે. એ પણ હું તમને કરીને બતાવ્યું, તો અહીંયા આપણે આપીએ સિસ્ટર. તો અહીંયા તમને સમજાઈ જવું જોઈએ સેલ્ફ જોઈન. અહીંયા હું આપું છું બ્રધર નેમની બદલે આપવું મળે મારે સિસ્ટર નેમ, એટલે સિસ્ટર નેમને મેચ કરશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અવની છે એ 3 જણાની સિસ્ટર છે. ઓકે, ક્લિયર. આની પ્રેક્ટિસ કરવી પડે અને તમારે સમજવું પડે, બાકી અત્યારે હાય હા કરો તો કદાચ સમજાઈ જાય, પણ પછી જાતે જ્યારે ક્વેરી બનાવો છો ત્યારે નહીં સમજાય. સો આઈ હોપ કે તમને આજના કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશે.